ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય હિન્દી આપણે શું કરી રહ્યા છે, પુનરાવર્તન કરી રહ્યા છે. કયા પીરિયડમાં આપણે શું ફળ, ફ્રૂટ અને શાકભાજીના નામો જોયા હતા. હવે આજે આપણે ચેપ્ટર નંબર 17 પેજ નંબર 40 નું પુનરાવર્તન કરીશું. ચાલો, આ ચિત્રમાં તમને શું દેખાય છે? મનુષ્ય દેખાય છે, પ્રાણી દેખાય છે, પક્ષી દેખાય છે, પછી આ ચિત્રમાં ઘર, ઝાડ, પાણી, જંગલ, પછી મારો પાંજરું બધું જ દેખાય છે. તો ચાલો, આપણે આજે શું કરવાનું છે? પાઠ નંબર 17 કોણ કહાં રહેતા હે, કોણ ક્યાં રહે છે, શું જોવાનું છે? અહીં ચિત્રમાં આપ્યું છે કે કોણ કહાં રહેતા હે, કોણ ક્યાં રહે છે. તો ચાલો આપણે જોઈએ કોણ ક્યાં રહે છે. આપણે ક્યાં રહીએ છીએ? આપણે ઘરમાં રહીએ છીએ. તો આજે આપણે એ જ જોવાનું છે કે પ્રાણીઓ, પક્ષીઓ, અલગ અલગ પક્ષીઓ અલગ અલગ જગ્યાએ રહે છે. જેમ આપણે ઘરમાં સુરક્ષિત છે, તેમ એ પક્ષીઓનું પણ ઘર હોય છે, પ્રાણીઓનું પણ ઘર હોય છે. પણ એ ઘરને, એ લોકોના ઘરને આપણે કયા નામે ઓળખીએ છીએ એ આપણને ખબર નથી. તો ચાલો આપણે જોઈએ. ચાલો, આ શાનું ચિત્ર દેખાય છે તમને? ઘર. ચાલો, આ કોણ છે? વ્યક્તિ છે, મનુષ્ય છે. તો ચાલો જોઈએ. મનુષ્ય ઘર મે રહેતા હે. મનુષ્ય ક્યાં રહે છે? ઘરમાં રહે છે. આપણે બધા મનુષ્ય જ છે, તો આપણે બધા ક્યાં રહીએ છીએ? ઘરમાં રહીએ છીએ ને. સરસ, ચાલો આગળ જોઈએ. તો શું આવે? મનુષ્ય ઘર મે રહેતા હે, મનુષ્ય ઘરમાં રહે છે. ચાલો, આ ચિત્રમાં શું દેખાય છે? આ ચિત્રમાં શાનું ચિત્ર છે? આ કયા પ્રાણીનું? હાથી. તો હાથી ક્યાં રહે છે? જો પહેલાં આપણે ચિત્ર જોઈ લઈએ. શું દેખાય છે? ઝાડ દેખાય છે, એટલે શું છે? આ જંગલો છે. શું છે? જંગલ. તો ચાલો, હાથી જંગલ મે રહેતા હે. શું આવે? હાથી જંગલ મે રહેતા હે, હાથી જંગલમાં રહે છે. હાથી તમે એમ તેમ રસ્તા પર રખડતો દેખાય છે? એ ઘરમાં રહે છે? ના. હાથી ક્યાં રહે છે? ક્યાં રહે છે? જંગલમાં રહે છે. આપણે પ્રાણી સંગ્રહાલયમાં જઈએ ત્યારે આપણે હાથી જોવા મળે છે, એમ આપણે હાથી જોવા મળતો નથી, અને જંગલમાં પણ આપણને હાથી જોવા મળે છે. ચાલો આગળ જોઈએ. આ શાનું ચિત્ર દેખાય છે? પાણીમાં રહે છે આ મગર. શું છે? મગર. મગરથી બધાને બીક લાગે છે ને. ચાલો તો જોઈએ. ને આ શાનું ચિત્ર દેખાય છે? પાણી. સરસ, ચાલો. મગર પાણી મે રહેતા હે. શું કહે છે? મગર પાણીમાં રહે છે. મગર પાણી મે રહેતા હે, મગર પાણીમાં રહે છે. તમે મગરને બહાર જોઈ છે? કોઈ એ ઘરમાં રહે છે, એ જંગલમાં રહે છે. હા, જંગલમાં પાણી હોય તો એ પાણીમાં રહે છે, પણ એ બહાર રહેતી નથી. તો શું આવે? મગર પાણીમાં રહે છે, મગર પાણી મે રહેતા હે. ચાલો જોઈએ. આ શાનું ચિત્ર દેખાય છે? શું છે? બંદર, વાંદરાનું ચિત્ર દેખાય છે. બરાબર છે. વાંદરો ક્યાં રહે છે? અહીંયા શું ચિત્રમાં દેખાય છે? જાર. શું દેખાય છે? એક વૃક્ષ જ છે, દેખાય છે ને. તો ચાલો, બંદર પેડ પર રહેતા હે. બંદર પેડ પર રહેતા હે. વાંદરો ક્યાં રહે છે? વાંદરો ઝાડ પર રહે છે, વાંદરો વૃક્ષ પર રહે છે. વાંદરો ક્યાં રહે છે? વૃક્ષ પર જ રહે છે. આપણે જ્યારે ફરવા જઈએ છીએ, આપણા સુરતમાં તો ખૂબ ઓછા છે, પણ આપણે જ્યારે ફરવા જઈએ છીએ ત્યાં આપણને વાંદરાઓ જોવા મળે છે. આ ઝાડ પરથી પેલા ઝાડ પર અને પેલા ઝાડ પરથી પેલા ઝાડ પર, એવી રીતના એ શું ઉડતા રહે છે. તો શું આવે? વાંદરો ઝાડ પર રહે છે. ચાલો આગળ. આ શું છે? શાનું ચિત્ર દેખાય છે? સાપ. સાપથી બધાને બીક લાગે છે ને. તો સાપ ક્યાં રહે છે? જો આ ચિત્રમાં શું દેખાય છે? એક શું દેખાય છે તમને આ ચિત્રમાં? માટી દેખાય છે. પછી શું દેખાય છે? દોડ દેખાય છે ને.
તો ચાલો, સાપ બિલ મે રહેતા હૈ, સાપ કહા રહે છે બિલ એટલે દરમાં રહે છે, સાપ દરમાં રહે છે. ચાલો આગળ જઈએ. આ શાનું ચિત્ર દેખાય છે? કબૂતર. કબૂતર ક્યાં રહે છે? કબૂતરખાનું હોય તમને ખબર છે ને, ગામના ચોરા તરીકે આપણે એને ઓળખીએ છીએ. અમુક ગામમાં એવું હોય છે ત્યાં એનું કબૂતરખાનું બનાવવામાં આવ્યું હોય છે. તો શું આવે? એ ઘરમાં પણ, ઘરની બહાર જે હોય છે કબૂતર, ત્યાં પણ એનું ઘર બનાવીને રહે છે. તો કબૂતર દરબે મેં રહેતા હૈ, કબૂતર કબૂતરખાનામાં રહે છે. જો આ દેખાય છે આ રીતે બનાવવામાં આવી હોય છે અને આ ઘોર હોય છે. આ શું કહેવાય? દરબે, એટલે કબૂતરખાનામાં કબૂતર રહે છે. ચાલો, કબૂતર તો બધાએ જોયો છે ને. આગળ આ શાનું ચિત્ર દેખાય છે? કઈ પક્ષીનું ચિત્ર છે? ચકલી. ચકલી કેમ બોલે છે? ચી ચી, બરાબર છે. તો આ ચકલી ક્યાં રહે છે? આ જો, ચકલીનો ઘર છે, એનું માળો છે. શું આવે? માળો છે. જો આ ચકલી, તો પક્ષી ઘોસલે મે રહેતા હૈ. શું? પક્ષી ઘોસલે મે રહેતા હૈ, એટલે જે પક્ષીઓ હોય છે, કાબર, ચકલી, કાગડો, કોયલ, એ ક્યાં રહે છે? ઘોસલે એટલે મારામાં રહે છે. એ લોકો શું કરે છે? નાના નાની જે લાકડીની, જે લાકડી હોય છે નાની નાની એકદમ ડાળી તરીકે, એની એ શું બનાવે છે? મારો બનાવે છે અને અંદર જ રહે છે. તો પક્ષી ઘોસલે મે રહેતા હૈ, પક્ષી મારામાં રહે છે. ચાલો આગળ. આ શાનું ચિત્ર છે? જે મીઠું મીઠું બોલે છે અને મરચાં જ ખાય છે. શાનું? પોપટ. ને આ શું છે? શાનું ચિત્ર છે? પાંજરું છે. શું છે? પાંજરું. તો ટોટા પિંજરે મે રહેતા હૈ, તોટા પિંજરે મે રહેતા હૈ. શું કહે છે? પોપટ પાંજરામાં રહે છે. જો આ જે પોપટ હોય છે, આપણે ઘરમાં પાળવામાં આવીએ, પછી પ્રાણી સંગ્રહાલય અને પક્ષીઘરો હોય છે એમાં એ પાંજરામાં રહે છે. પણ તમે જંગલોમાં જાઓ કે એમ તેમ આપણા ઘર આગળ પણ એ રખડતા આપણને જોવા મળે છે, બરાબર છે. તો એ ઝાડ પર પણ રહે છે, પણ આપણા ઘરમાં એ પાંજરામાં રહે છે. એટલે આપણે શું લખવાનું છે? તોટા પિંજરે મે રહેતા હૈ. શું આવે? પોપટ પાંજરામાં રહે છે. ચાલો એકવાર જોઈ લે. મનુષ્ય ઘર મે રહેતા હૈ, મનુષ્ય ઘરમાં રહે છે. હાથી જંગલ મે રહેતા હૈ, હાથી જંગલમાં રહે છે. મગર પાણી મે રહેતા હૈ, મગર પાણીમાં રહે છે. બંદર પેડ પર રહેતા હૈ, વાંદરો ઝાડ પર વૃક્ષ પર રહે છે. સાપ બિલ મે રહેતા હૈ, સાપ ડરમાં રહે છે. કબૂતર દરબે મે રહેતા હૈ, કબૂતર શું આવે છે? કબૂતરખાનામાં રહે છે. પક્ષી ઘોસલે મે રહેતા હૈ, પક્ષીઓ જે હોય છે માળામાં રહે છે. તોટા પિંજરે મે રહેતા હૈ, પોપટ પાંજરામાં રહે છે. તો તમારે શું કરવાનું છે હોમવર્કમાં? પુનરાવર્તનમાં શું કરવાનું છે? પુનરાવર્તનમાં પાઠનું નામ અને પુનરાવર્તનનું હેડિંગ મારીને તમારે આ લખવાનું છે. તમારી ઘરકામની નોટમાં તમારે આ લખવાનું રહેશે. તમારે ચિત્ર દોરવાની કોઈ જરૂર નથી, તમને ખબર જ છે. તો તમારે ફક્ત આ શું હિન્દીમાં જે લખ્યું છે એ બેઠું તમે તમારી નોટમાં લખવાનું રહેશે. જો તમને એનું અનુવાદ ગુજરાતી આવે તો ઉપર હિન્દીમાં અને નીચે ગુજરાતીમાં પણ તમે લખી શકો છો, બરાબર છે. તો આ આજનું તમારું હોમવર્ક છે. હવે પછીનો અભ્યાસ આપણે આવતા પીરિયડમાં કરીશું. જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો.